દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાનેલી ગામમાં ભારે વરસાદના કારણે તળાવ નદીઓમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. સાની ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને રેસ્ક્યુ ટીમે એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો. પોલીસ તંત્ર પણ ખડે પગે ફસાયેલા લોકોની મદદ માટે આગળ છે, તેમજ મામલતદાર સહિતની ટીમ રેસ્ક્યુ ટીમ સાથે સજ્જ છે. કેમેરામેન પરેશ મકવાણા સાથે ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દેવભૂમિ દ્વારકા. પત્રકાર મિત્રોને વિનંતી છે કે એક માણસને રેસ્ક્યુ માટે 3 કલાક થઈ છે, તો દેવભૂમિ દ્વારકામાં વધારે ઉનાળો થાય તો આ લોકો શું પગલાં લેશે? એક રેસ્ક્યુ ટીમ માટે 3 કલાક સુધી એક કોઈ રેસ્ક્યુ ટીમ આવી નહોતી. અધિકારીને ફોન કરો તે કે આવે છે આવે છે. આ તો માતાજીની દયા, વરસાદ નહોતો, અલીભાઈ બચી ગયો, ન કહીને શું દશા. આ ઉનાળો કદાચ વધારે સર્જાય હોય દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, તો આ શું કર શું પગલાં લે અધિકારીઓ? આ તો એક જ રેસ્ક્યુ કે આખા દેવભૂમિ દ્વારકામાં એક જ રેસ્ક્યુ હતી, એમાં 3 કલાક થઈ, વધારે ઉનાળો થઈ તો આ શું કરે આ લોકો? મારે એનો જવાબ જોઈએ બસ.